नमस्कार मित्रों, आपणे दरेक विडियो में कंईक नवा ज विषय पर चर्चा करता होईए छीए। तो आजे आपणे वात करीशुं कर्नाटकना 14 वर्षना बाळक अभिज्ञ आनंद विशे। हाल ते ज्योतिष शास्त्र पर वधु अभ्यास करी रह्यो छे। तेने कोरोना अने तेना पछी कई कई महामारीनो सामनो आखा विश्वने करवो पड़शे ते तेने 1.5 वर्ष पहेला ज तेने यूट्यूब चेनल कॉन्साइन्स पर भविष्यवाणी करी दीधी हती के 2020 ની શરૂઆતમાં જ મનુષ્ય વચ્ચે એક ભયંકર મહામારી જન્મ લેશે, જેમાં આખી દુનિયા ત્રાહિમામ ત્રાહિમામ થઈ જશે। 31 એપ્રિલ 2020 થી અચાનક આ બીમારીનો વિસ્ફોટ થશે, જેમાં દુનિયાના બધા દેશો સમાઈ જશે। તેની ભવિષ્યવાણી વિશે વધુ જાણીએ તે પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ઝડપથી નીચે लाल सब्सक्राइब बटन आपेलू छे तेना पर क्लिक करी घंटड़ी वगाड़ी दो, जेथी दरेक वीडियो नी सौ प्रथम नोटिफिकेशन तमने मळती रहे। अभिज्ञ आनंद आगळ एम कहे छे के आ महामारी मो ए सुरक्षित रहेशे जे घरमां रहेशे, बाकी बधा ज आ बीमारीओनो भोग बनता जशे। तेने तो त्यां सुधी कहेलू छे के विश्वनी 80% आबादी वायरस ग्रस्त थशे અને બાકીની દુનિયાની 20% આબાદી આ બીમારીનો કોળિયો બની જશે। ધીમે ધીમે આ બીમારીમાં સુધારો આવવા લાગશે, જે 5 સપ્ટેમ્બર સુધી ચાલશે। આ વાયરસનું છેલ્લું મૃત્યુ 10 સપ્ટેમ્બરે થશે તેવું તેને કહેવું છે। તે પછી આ વાયરસ આપણા વચ્ચેથી ખતમ થઈ જશે, પરંતુ આ મહામારી સંપૂર્ણ રીતે ખતમ થશે તે પછી પણ તેની નેગેટિવ અસર આખા વિશ્વ પર પડશે, જેમાં વિશ્વના ઘણા દેશો ભૂખમરાથી પીડાવા લાગશે। શસ્ત્રોથી સાધન સંપન્ન દેશો તેમની ધાકધમકીથી લૂંટ ચલાવશે અને ઘણા દેશો તો તેમનું વર્ચસ્વ જ ગુમાવી દેશે। જ્યારે આ બાળકે તેની યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કર્યો હતો ત્યારે ઘણા લોકો અને ભવિષ્યવેત્તાઓ તેની મજાક ઉડાવી હતી, પરંતુ અત્યારે તેની આ ભવિષ્યવાણી જે 1.5 વર્ષ પહેલાં કરી હતી તે સત્ય સાબિત થઈ રહી છે। અભિજ્ઞએ તેના વિડીયોમાં અન્ય 2 દાવા પણ કર્યા હતા કે નાસ્તિકતા દુનિયાની જડ છે અને તે પૂરી દુનિયામાં ફેલાઈ ગઈ છે। લોકોનો ભગવાન પરનો ભરોસો તેમની સમસ્યા પૂરતો જ મર્યાદિત થઈ ગયો છે। જ્યોતિષશાસ્ત્ર નિદાન ભવિષ્યવાણી અને ઈલાજ કરવાવાળી વિદ્યા છે। જ્યોતિષ વિદ્યાથી ઘણું બધું ઠીક કરી શકાય છે। તેને એવો પણ દાવો કર્યો છે કે કોરોનાનો ઈલાજ મંત્રોથી થઈ શકે છે। મંત્ર એ ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે કે મંત્રના વેવ્સથી વાતાવરણમાં ભળવાથી વાયરસ હવામાં જ મરી જાય છે। અભિજ્ઞના આ દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી। અવાજની ફ્રીક્વન્સી કે તાળી વગાડવાથી કોરોના મરતો નથી તે ભારત સરકારના સૂચના વિભાગ PIBA નકારી કાઢ્યો હતો। પરંતુ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જેમાં ગમે તેમ પંચાંગ બનાવવાનું કે ભવિષ્યવાણી કરવામાં નથી આવતી। જ્યોતિષશાસ્ત્રમાં રાહુ કેતુ શનિ અને મંગળ જેવા ગ્રહોની દિશા અને પૃથ્વીની આબોહવાની સચોટ માહિતી લઈ ભવિષ્યવાણી કરવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ। વધુ આવા રહસ્યમય રામાયણ અને મહાભારતના પ્રસંગો આધારિત વિડીયો જોવા આ ગુજરાતી ભક્તિ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। મળતા રહીશું મિત્રો આવા અવનવા વિડીયો સાથે। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।